પ્રકરણ 9, સજીવો અને તેમની આસપાસ. પહેલા જે શબ્દ છે સજીવો, સજીવો એટલે શું? સજીવ એટલે જેમાં જીવ હોય. તો આપણે એના ઉદાહરણ જોઈએ તો મનુષ્ય, બરાબર, પછી પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિ, આ બધામાં જીવ છે એટલે આમને કહેવાય સજીવો. તો સજીવો શું થાય? એમની વૃદ્ધિ થાય, એમનો વિકાસ થાય, બરાબર. જે રીતે આપણે જોઈએ કે આપણે મનુષ્ય છીએ તો નાના બાળક તરીકે જન્મીએ, પછી મોટા થઈએ, બરાબર છે, એ રીતે આપણી વૃદ્ધિ થતી જાય. એ જે રીતે વનસ્પતિનો પણ વિકાસ થતો જાય. પણ આપણે જે આ કાગળ છે તો કાગળને સજીવ ના કહેવાય, બરાબર. પ્લાસ્ટિક છે, પથ્થર છે, એને સજીવ ના કહેવાય, કારણ કે એમનો વિકાસ નથી થતો. એટલે જેનામાં જીવ હોય એને સજીવ કહેવાય. તો આની અંદર આપણે બધું સજીવો વિશે અભ્યાસ કરીશું કે સજીવો ક્યાં ક્યાં જોવા મળે. તો આપણે જોઈએ તો પર્વતો ઉપર જોવા મળે, બરાબર. પછી ઠંડા પ્રદેશોમાં જોવા મળે. પર્વતો ઉપર જોઈએ તો આપણે જંગલી પ્રાણીઓને એ જોવા મળે, બરાબર. પછી સમુદ્રમાં જોઈએ, પાણીમાં, તો આપણને જળચર જોવા મળે, માછલીઓ જોવા મળે, કાચબા જોવા મળે, બરાબર. પછી આપણે જમીન પર જોઈએ, જંગલોમાં જોઈએ તો જંગલોમાં પણ સસલા અને એ રીતે બધા ઘણા બધા પ્રાણીઓ પક્ષીઓ જોવા મળે, બરાબર. પછી રણ પ્રદેશમાં પણ જોવા મળે. તો સજીવો બધે જોવા મળે છે. તો અમુક અમુક જગ્યાએ જો સજીવો જોવા મળતા હોય તો એ પ્રમાણે એ લોકોનું અનુકૂળ થયેલા હોય, બરાબર. જેવી રીતે જોઈએ કે જે રણ પ્રદેશમાં રહેતા હોય તો એ સજીવો એવા હોય કે જે લોકો ઓછા પાણી પર ટકી શકે, જેમ કે ઊંટ છે, બરાબર. તો ઊંટ રણ પ્રદેશમાં જોવા મળે, તેની શરીરની રચના એવી રીતે હોય છે કે જેથી ઓછા પાણી પર ટકી શકે. પછી માછલી, તો માછલીનો આકાર ત્રાકાકાર હોય છે, એટલે શું, એને તરવામાં સરળતા રહે. પછી માછલી પાણીમાંથી ઓક્સિજન લઈ શકે માટે એના શરીરમાં ચૂઈ હોય છે, બરાબર. પછી આ રીતે દેડકા છે, એ બધા, તો એ બધા સજીવો એવા છે કે એમને શરીરની રચના એ રીતે થયેલી હોય છે જેથી એ જગ્યાએ રહી શકે, અનુકૂળ થયેલા હોય છે, બરાબર. તો આખા પ્રકરણમાં એના ઉપર આપણે અભ્યાસ કરીશું સજીવો. તો પહેલો ટોપિક છે એમાં જોઈએ તો પહેલીને બુજો હતા, એ હિમાલયના પર્વતો ચડ્યા ત્યારે ત્યાં ખૂબ જ ઠંડી હતી. તો હિમાલયના પર્વતો પર બરફ છતો, ત્યાં ઠંડી હોય છે. ત્યાં તેમણે પોતાના ઘરની નજીકના મેદાન પ્રદેશ કરતાં અલગ જ પ્રકારના વૃક્ષો જોયા, જેવા કે ઓક, પાઇન અને દેવદા. તો તે જે બરફવાળો પ્રદેશ હોય છે તેના વૃક્ષો હોય છે એ થોડા આ રીતના હોય છે, ક્રિસમસ ટ્રી હોય છે એના જેવા હોય છે, જેથી શું થાય કે બરફ છે નીચે પડી જાય, એની ઉપર ટકી રહે નહીં. તો જે વૃક્ષો છે એ પણ થોડા અલગ પ્રકારના હતા, બરાબર. આપણે ખાલી સજીવોમાં નહીં પણ જે વૃક્ષો છે એ પણ અલગ અલગ હોય છે, પ્રાણીઓ પણ જુદા જુદા પ્રકારના હોય છે. આવી જ બીજી એક સફર દરમિયાન તેઓ રાજસ્થાન ગયેલા અને ગરમ રણમાં તેમણે ઊંટ સવારી કરી. તો રણ પ્રદેશ ગરમ હોય, ત્યાં પાણી ના મળતું હોય, બરાબર. તો ત્યાંના જે સજીવો હોય છે, ઊંટ છે, પછી ત્યાંની જે વનસ્પતિ હોય છે, એરંડ હોય છે, તો એ બધા કેવા હોય કે ઓછા પાણી પર ટકી શકે એવા હોય છે. અંતે તેઓ જગન્નાથપુરી ગયા અને દરિયા કિનારાની મુલાકાત લીધી, જ્યાં ટપકાયુક્ત સરુના વૃક્ષો છે. તો દરિયા કિનારા આપણને ખબર છે કે નાળિયેરી વધારે, નાળિયેરમાંથી નાળિયેર મળે છે એમાં પાણી. તો દરિયા કિનારાના વૃક્ષો છે, પછી દરિયામાં જે વનસ્પતિ, તો બધી અલગ અલગ હોય છે. આ બધી જ જગ્યાઓ એકબીજાથી ખૂબ જ અલગ હતી, કેટલીક ઠંડી તો કેટલીક ગરમ અને સૂકી હતી, તો કેટલીક ભેજયુક્ત હતી. ભેજયુક્ત એટલે કે જ્યાં વાતાવરણમાં પાણી વધારે હોય, સમુદ્ર કિનારે ભેજ વધારે હોય, કારણ કે ત્યાં પાણી હોય, એની બાસુ બનતી હોય, એટલે ત્યાં ભેજ વધારે હોય, પણ રણમાં ઓછો હોય. અને તેમાં દરેકમાં સજીવો પણ વિવિધ પ્રકારના હતા. તો આપણે સમુદ્રમાં જઈએ, જંગલમાં જઈએ, પર્વતમાં જઈએ, જંગલ રણ પ્રદેશમાં જઈએ, તો બધે અલગ અલગ સજીવો જોવા મળે, વનસ્પતિઓ જુદી જુદી જોવા મળે. પછી એક બીજું ઉદાહરણ આપ્યું છે કે આપણા ઘરમાં કયા સજીવો જોવા મળે છે, તો કરોળિયો. કબાટમાં એક નાનો કરોળિયો જોવા મળે. તો કરોળિયા શું હોય છે? આપણે ઘરમાં જોઈએ તો ખૂણા ખાંચરામાં નાના નાના જાળા બનાવે અને એની ઉપર એક ઝીણો જીવ હશે, એ છે કરોળિયો. એટલે આપણને સજીવો આજુબાજુમાં જોઈશું તો ઢગલાબંધ સજીવો જોવા મળશે, પતંગી જોવા મળશે, પંખી જોવા મળશે, બરાબર. તો સૂક્ષ્મ સજીવો હોય છે અને મોટા સજીવો પણ હોય છે. તો સજીવો માટેની શોધખોળ, તો અહીંયા આપ્યા છે જો આ પક્ષીઓ આપ્યા છે, પછી આ પતંગિયું છે, આ ઘેટું છે, આ બળદ છે, પછી આ જે ખેતર છે એમાં ઈયળ જોવા મળે, નાના નાના કીટકો જોવા મળે,
તો બધા જ સજીવો